नमस्कार दोस्तों, हूँ जगदीश पटेल। मारी यूट्यूब चैनल में आपनु स्वागत है। मित्रों, धोरण 12 भूगोल में आपणे पाठ 8 नी शुरुआत करी रह्या छीए। दोस्तों, पाठ 8 नु नाम है मानव वसाहतो। शुरुआत करीशुं भाग 1 थी। आजनो वीडियो नो आपणो मुद्दो है वसाहत कोने कहीशुं, प्रस्तावना विषे आपणे अहींया आ पाठ नी अंदर भणवानुं छे। दोस्तों, आपणे वसाहत पहली वात छे, शब्द छे। तो वसाहत एटले आपणे जे रहेवा माटे अत्यारे हाल जेमां रहीए छीए घरमां एने वसाहत कहेवाय। आ घरो आपणी सोसायटी होई शके, आपणुं गाम होई शके, आખું શહેર होई शके, तो ए बधी एक प्रकारनी वसाहतो छे एम कही शकीए। શરૂઆતની અંદર જ્યારે માણસ આદિમાનવ સ્વરૂપે જંગલની અંદર ભટકતો, ત્યાંથી શરૂ કરીને આજ સુધી માણસે ઘણી બધી પ્રગતિ કરી છે। બુદ્ધિની અંદર, ટેકનોલોજીમાં અને સમજણમાં, બધી જ બાબતોમાં ઘણો બધી પ્રગતિ કરી અને માણસ આગળ વધ્યો છે। જ્યાં ખોરાક મળે માણસને, સૌથી પહેલી જરૂરિયાત શું હોય? ખોરાકની। તો માણસને જ્યાં ખોરાક મળે ને, ત્યાં સૌ પ્રથમ માણસે પોતાની વસાહત સ્થાપી। કારણ કે જ્યાં ખાવાનું મળે, જુઓ, મેં અહીંયા ચિત્ર બતાવ્યું છે, આ ખેતર બતાવ્યું છે એક પ્રકારનું, બરાબર? તો ટૂંકમાં જ્યાં જમીન હતી અને જ્યાં પાણીની સગવડ હતી, એ જગ્યાએ ખેતી થઈ શકવાની સક્ષમતા હતી। તો એવી જગ્યાએ માણસે સૌપ્રથમ પોતાની વસાહત સ્થાપી, ત્યાં બે ચાર ઘર બનાવી અને માણસ રહેવા માંડ્યો અને ત્યાં સમૂહમાં રહેવા લાગ્યો। સમૂહમાં એટલે બહુ વધારે માણસો નહીં, પણ થોડા 2, 4, 5, 10, 25, 50 માણસો ભેગા વળી અને આજુબાજુમાં આવી જમીન ખેડી અને ત્યાં ખેતી કરવાની શરૂઆત થઈ। ત્યારથી વસાહત સ્થપાઈ। વસાહત કોને કહીશું આપણે? તો વસાહત જ્યારે જોઈએ તો માનવી માટે સૌથી પહેલી જરૂરિયાત ખોરાક, અને એના પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત હોય તો તે છે આવાસ અથવા રહેઠાણ। આપણે કહીએ છીએ ને કે માણસની જરૂરિયાતો કેટલી, તો 3 જરૂરિયાતો મુખ્ય, કઈ કઈ? રોટી, કપડાં અને મકાન। સૌથી પહેલી રોટી જોઈએ, જીવવા માટે માણસને ખાવાનું જોઈએ, એટલે કે રોટી જોઈએ, બરાબર? બીજું છે કપડાં, શરીર ઢોકવા માટે કપડાંની જરૂરિયાત પડે, અને ત્રીજી એક બાબત છે રહેઠાણ એટલે આવાસ। રોટી, કપડા અને મકાન, મકાન એટલે એક પ્રકારનું રહેઠાણ, બરાબર? રહેવા માટે કંઈક ને કંઈક, નાનું ઝૂંપડું હોય કે પાક્કું મકાન હોય કે કાચું મકાન હોય, મોટો બંગલો હોય કે પછી નાનું ઘર હોય, એના સાથે મતલબ નથી, પણ રહેવા માટે છત કંઈક જોઈએ। તો આ 3 વસ્તુની અનિવાર્ય જરૂરિયાતો છે। બાકીને બધા જે છે ને આપણા શોખ છે, એ બધી જરૂરિયાતો જેવી કમાણી હોય એ પ્રમાણે આપણે ભૌતિક સુખ સગવડો ઊભી કરી શકીએ, પણ મૂળ આ 3 જરૂરિયાતો, રોટી, કપડાં અને મકાન, આ 3 જરૂરિયાતો હોવી જરૂરી છે। તો પહેલી તો ખોરાક તો જોઈએ જ, એના પછી રહેઠાણ માટે ઘર જોઈએ। માનવ સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થતો ગયો, એ વિકાસની સાથે સાથે આવાસોના પ્રકારો પણ બદલાતા ગયા, ઘરના પ્રકારો બદલાતા ગયા। કેવી રીતે? તો શરૂઆતમાં માણસ, આપણે કહ્યું કે કેવી રીતે રહેતો હતો, આપણને ખબર છે। જુઓ દોસ્તો, અહીંયા મેં તમને ચિત્ર બતાવ્યું છે, શું છે આ? એક પ્રકારની ગુફા જેવું છે, પથ્થરની આ એક મોટી આ રીતની ગુફા છે, અને એ ગુફાની અંદર કેટલાક માણસો અંદર રહે છે। તો પહેલાના સમયમાં જંગલમાં અથવા તો બીજા પર્વતીય ક્ષેત્રોની અંદર આવી રીતે ગુફાઓ બનાવી અને માણસ એમાં રહેતો, કારણ કે શરૂઆતમાં જંગલમાં આદિમાનવ સ્વરૂપે હતો ત્યારે એ વખતે એને બીજા પ્રાણીઓથી પણ રક્ષણ મેળવવું પડતું, વરસાદ, ગરમી એ બધાથી પણ રક્ષણ મેળવવું પડતું। તો આવી રીતે માણસ જંગલમાં આ રીતે ભટકતું જીવન કાઢતો, પણ એ ગુફામાં રહેતો માનવી। અને ધીમે ધીમે આજે માણસ એમાં રહેવા માંડ્યો છે, ગગનચુંબી ઇમારતોમાં, આપણે ફ્લેટ મોટા મોટા, કેટલા 10 માળ, 15 માળ, 20 માળ, અરે 100-100 માળના મકાનો અત્યારે હાલ મોટા મોટી ઇમારતો તૈયાર થઈ રહી છે। તો એ જે 100-100 માળની જે મોટી મોટી ઇમારતો છે, ગગનચુંબી ઇમારતો કહેવાય, જાણે કે ગગનને ચુંબન કરતા હોય એવી ઇમારતો, તો એવી ઇમારતોમાં રહેવા લાગ્યો। એટલે મતલબ કે ગુફાથી છેક મોટા 101 માળના ફ્લેટ સુધી માણસ પહોંચી ગયો, એટલે એણે બુદ્ધિનો વિકાસ કર્યો, ટેકનોલોજીનો વિકાસ કર્યો, અને એટલા માટે આજે એ પોઝિશન પર પહોંચ્યો છે, એટલે માણસે પ્રગતિ કરી છે। પણ એ બધા રહેઠાણો તો આપણે કહી શકીએ। એટલે એ રીતે મનુષ્યના નજીક નજીક રહેવાની જે વૃત્તિ હતી, એ વૃત્તિને લીધે ઉદ્ભવેલી વસાહત, એની આકૃતિ મેં તમને અહીંયા બતાવેલી છે। કારણ કે માણસ પહેલેથી એકલો રહેવા ટેવાયેલ નહોતો, જંગલમાં રહેતો એકલો, પણ એ વખતે બીજા પ્રાણીઓનો પણ શિકાર બની જતો, વાઘ, સિંહ કે જેવા જંગલી પ્રાણીઓ હોય, એ જંગલી પ્રાણીઓના શિકારથી બચવા માટે, કારણ કે એ પ્રાણીઓ માણસને મારી નાખે,
એમની સામે માણસ લડી ન શકે એટલે એમનાથી બચવા માટે માણસો 8-10ની ટોળીમાં રહેતા, અને ટોળીમાં રહે ને એટલે બૂમા પાડે, પછી પથ્થર મારે, ગમે તે કરીને એ પ્રાણીને બગાડી શકે એટલે બચી શકે પોતાની જાતને. એટલા માટે માણસ નજીક નજીક રહેતો એટલે એના કારણે નાનકડી વસાહતો પહેલાં ઉદ્ભવેલી, પછી ધીમે 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 માણસની આ વૃત્તિ વધતી ગઈ અને એ રીતે માણસો જે છે એ વસાહતો સ્વરૂપે મોટી મોટી વસાહતોમાં રહેવા લાગે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો દોસ્તો કેટલા બધા મકાનો તમને બતાવ્યા છે, આ બધા બરાબર આ બધા મકાનો છે, આ બધા મકાનો જ છે ટોટલી. તો એ બધા મકાનો જે છે એ જોઈ અને આપણને લાગે કે મોટું શહેર છે. તો આવી રીતે છૂટા છવાયા રહેઠાણોને બદલે વધુ સંખ્યામાં નજીક નજીક અને સામૂહિક રીતે બનાવેલા જે રહેઠાણો છે એમની પરિસ્થિતિનું નિર્માણ થયું, અને એ નિર્માણ જરૂરી બન્યું કારણ કે માણસ એ ભેગો રહેવા માટે ટેવાયેલો છે. એ રીતે વસાહતનો ખ્યાલ ઉદ્ભવ્યો. આ વસાહત એટલે આવી રીતે નજીક નજીક જે મકાનો આવેલા હોય એનું જે સંખ્યાબળ વધે ત્યારે એને વસાહત કહેવાય. જેમ જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ તેમ માનવ સંસ્કૃતિના ઉત્ક્રાંતિ કાળ દરમિયાન માનવીએ સ્વરક્ષણ માટે રહેઠાણો બાંધવાની શરૂઆત કરી. પહેલાં તો આપણે જોયું કે ગુફામાં માણસ રહેતો હતો, પણ ધીમે ધીમે પછી પોતાના રક્ષણ માટે ભેગા રહેવા લાગ્યા. પણ ભેગા રહે એટલે એટલા બધા માણસોને ગુફા ક્યાંથી મળે, એટલે બધા માણસોએ પોતપોતાની રીતે એક નાના નાના મકાનો રહેઠાણો બાંધવાની શરૂઆત કરી. લાકડો ભેગો કરીને છાપરું બનાવવાની શરૂઆત કરી. તો એવી રીતે પોતાના સ્વરક્ષણ માટે, સ્વરક્ષણ શેનાથી, વરસાદથી બચી શકાય, તાપમાનથી રક્ષણ મેળવી શકાય, ગરમી ઠંડી એનાથી રક્ષણ મેળવી શકાય, તો એના માટે માણસે પોતે જે કુદરતી વસ્તુઓ હતી એમાંથી ભેગી કરી અને રહેઠાણો બનાવવાની શરૂઆત કરી, અને ત્યાંથી એક પ્રકારના નાનકડા ગામડા જેવી પરિસ્થિતિ અસ્તિત્વમાં આવી. આવા રહેઠાણોની સંખ્યા ધીમે ધીમે બાજુબાજુમાં વધતી ગઈ અને ધીમે ધીમે ગામડું બન્યું. એ આવા જે રહેઠાણો હતા એના સમૂહને વસાહત કહેવામાં આવે છે. મિત્રો જુઓ, અહીંયા વસાહતની હવે મૂળ વાત આવી કે આવા જે રહેઠાણો છે, ઘરો, રહેઠાણો એટલે ઘરો, એ બધા ઘરો બાજુબાજુમાં 2-4-5 બને અને પછી એની સંખ્યા વધતી જાય, તો આવા રહેઠાણોનો જે સમૂહ છે એ સમૂહને વસાહત કહેવામાં આવે છે. એમાં પછી 5-10 રહેઠાણો પણ હોઈ શકે અને 500-1000 રહેઠાણો પણ હોઈ શકે. જરૂરી નથી કે એની કોઈ સંખ્યા નિશ્ચિત નથી કે આટલા રહેઠાણો હોય તો જ એને વસાહત કહેવાય. 5-10 રહેઠાણો હોય તો એ વસાહત કહેવાય, અને 5 લાખ વસાહતો રહેઠાણો હોય ને તો એ વસાહતો કહેવાય. એટલે એના માટે એ વસાહતની વ્યાખ્યા છે. હવે ગ્રિફિથ ટેલર નામના જે ભૂગોળવિદ હતા એમણે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. શું કહ્યું એમણે? રહેઠાણોનો વિશાળ સમૂહ, એ રહેઠાણો એટલે ઘરો, બરાબર, એટલે ઘરોની જે વિશાળ સમૂહ રચાય તો એને આપણે વસાહત કહીએ, બરાબર. તમે જુઓ દોસ્તો, અહીંયા મેં આકૃતિ આપી છે ગ્રિફિથ ટેલરની, તો આ છે ગ્રિફિથ ટેલર. અહીંયા આજે એમણે જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યાની અંદર રહેઠાણોની સંખ્યા કોઈ નિશ્ચિત નથી, એમણે એવું નથી કહ્યું કે આટલા રહેઠાણો હોય તો જ એને વસાહત કહેવાય, કોઈ ફિક્સ નથી. ગમે એટલા રહેઠાણો હોય પણ એને વસાહત કહેવાય. એમાં છૂટા છવાયા એક કે તેથી વધુ ઝૂંપડા હોય, ઘરો હોય તો એ પણ વસાહત કહેવાય, ઘણી વધુ સંખ્યામાં મોટા પાક્કા મકાનો બનેલા હોય તો પણ વસાહત કહેવાય, કાચા ઘરો હોય તો પણ વસાહત કહેવાય. એટલે વસાહત એ ગમે તે કહી શકાય. તમે જુઓ દોસ્તો, અહીંયા એક આકૃતિ આપી છે મેં કાચા મકાનો, તો આ કાચા મકાનો જે બધા અહીંયા છે, પતરા છે અને સામાન્ય આમ તૂટેલા ફૂટેલા મકાનો છે, તો એ પણ વસાહત કહેવાય. અને અહીંયા તમે જુઓ કે મોટી સોસાયટી જેવી રચના છે આ પાક્કા મકાનોની, બરાબર, તો શહેરની અંદર તો આવા 2 માળના ઇમારતના પાક્કા મકાનો હોય તો એ પણ વસાહત કહેવાય. એટલે આ પણ વસાહત છે અને આ પણ વસાહત છે. વસાહતની વ્યાખ્યાની અંદર બધું જ સમય જાય. હવે વાત કરીએ વસાહતોનું વર્ગીકરણ. તો વસાહતોનું વર્ગીકરણ કોને કહેવાય? તો વસાહતો જે છે એ જુદી જુદી અનુકૂળતાઓ પ્રમાણે ઉદ્ભવે છે. માણસની જેવી જરૂરિયાત હોય ને એવી જરૂરિયાત પ્રમાણે અને જેવી પરિસ્થિતિમાં માણસ રહેતો હોય, ત્યાં આજુબાજુમાં જેવું વાતાવરણ અને જેવી પરિસ્થિતિ હોય, જમીનનો બધું હોય, તો એને ધ્યાનમાં રાખીને વસાહતના અલગ અલગ આકારો અને વસાહતના પ્રકારો ઉદ્ભવે છે. એટલે એના આધારે વસાહતોના કદ જુદા જુદા હોય, વસાહતોના દેખાવ પણ જુદા જુદા હોય, એના આકારો અને અન્ય કેટલાક જુદા જુદા લક્ષણોને આધારે વસાહતોને જુદી જુદી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે ટૂંકમાં વસાહતોનું વર્ગીકરણ કરવામાં આવે છે, વસાહતોના પ્રકારો પાડવામાં આવે છે. આ પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે? તો
એ જે વસાહતો હોય એના કદના આધારે, એના દેખાવના આધારે અને બીજા કેટલાક લક્ષણોના આધારે. એમાં કયા પ્રકારના લક્ષણો? તો એમાં તો લોકોનો વ્યવસાય, કે એ વસાહતમાં રહેવાવાળા લોકો કયા પ્રકારનો વ્યવસાય કરે છે એના આધારે પણ વસાહતનો પ્રકાર પડે. ત્યાંની વસ્તી કેવી છે, એમની પ્રણાલી મતલબ કે એનો આકાર કેવો છે, પછી વસાહતનો આકાર, રહેણીકરણી કેવી છે, આ બધા પરિવર્ત્યો પ્રમાણે, એટલે કે આ બધા મુદ્દાઓ જે છે, લક્ષણો, એ લક્ષણો પ્રમાણે વસાહતોનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો વસાહતોનું વર્ગીકરણને આપણે જોઈએ કે કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે. તો વસાહતોનું જે વર્ગીકરણ છે એમાં માનવ વસાહતના બે પ્રકારો પાડવામાં આવે છે. એક છે પ્રકાર આ, જે છે સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત, અને બીજો પ્રકાર છે આ છૂટી છવાઈ અથવા પ્રકીર્ણ વસાહત. જુઓ દોસ્તો, અહીંયા આપણે બે શબ્દો બોલીએ, ખાલી સામૂહિક વસાહત એમ કહીએ ને તોય ચાલે, અને અહીંયા છૂટી છવાઈ વસાહત કહીએ ને તોય ચાલે. બીજો એક શબ્દ છે કે કેન્દ્રીય વસાહત, તો એમ પણ ચાલે, અને પ્રકીર્ણ વસાહત એમ પણ ચાલે. સામૂહિક અને કેન્દ્રીય બે સમાનાર્થી શબ્દો છે. સામૂહિક એટલે ભેગું, અને કેન્દ્રીય એટલે ભેગું થાય, બરાબર. તો છૂટી છવાઈ જોઈએ તો છૂટી છવાઈ એટલે છૂટું છૂટું હોય, અને પ્રકીર્ણ એટલે પણ છૂટું છૂટું હોય, તો એને આપણે છૂટી છવાઈ વસાહત કહી શકીએ, બરાબર. સામૂહિક અથવા કેન્દ્રીય જે વસાહત છે એના પાછા બે પેટા પ્રકારો પાડવામાં આવ્યા છે. એક છે ગ્રામીણ વસાહત અને બીજી છે શહેરી વસાહત. છૂટી છવાઈ વસાહતનો કોઈ પ્રકાર હોય નહીં, કારણ કે એ તો ગમે તેવી પરિસ્થિતિમાં એ છૂટી છવાઈ, છૂટા છૂટા ઘરો હોય તો એ છૂટી છવાઈ વસાહત કહેવાય. પણ જે ભેગી વસાહત છે, કેન્દ્રીય અથવા સામૂહિક, એના અહીંયા આપણે આ બે પ્રકારો પાડેલા છે. તો આ બંને જે પ્રકારો છે એને પછી આપણે આગળના મુદ્દાની અંદર ક્રમશઃ ગ્રામીણ વસાહતને ભણીશું, પછીના મુદ્દાઓની અંદર વિડીયોમાં આપણે શહેરી વસાહત વિશે ભણીશું. તો દોસ્તો, અહીંયા જે આપણો વિડીયો છે એને સ્ટોપ કરીએ છીએ. આગળના વિડીયોની અંદર આપણે સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત અને એના પ્રકારમાં ગ્રામીણ વસાહત વિશે આપણે ભણીશું. દોસ્તો, આપણો જો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, બીજા મિત્રોને શેર કરો, અને આપણા જે વિડીયો છે એ વિડીયોને બીજા મિત્રો સુધી પહોંચાડવા માટે દોસ્તો મારી આપને નમ્ર વિનંતી છે. થેન્ક યુ.